બે હોસ્પિટલમાં ડોક્ટર જેની ગાંધીએ મગજના ન્યુરિઝમ માટે કોન્ટુર ડિવાઇસ પ્લેસમેન્ટની સફળ સર્જરી કરી. શહેરની સેલ્બી હોસ્પિટલમાં ન્યુરો ઇન્ટરવેન્શન ડોક્ટર જેની ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ 2019થી સેલ્બી હોસ્પિટલ સુરતમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટૂંકા ગાળામાં તેણીએ 500થી વધુ ઇન્ટરવેન્શનની પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. તમામ જટિલ હોય એન્ડ ન્યુરો ઇન્ટરવેન્શન જેમ કે એન્ડોવાસ્ક્યુલર ક્રોઇલિંગ, ફ્લો ડાયવર્ટર અને કોન્ટુર ડિવાઇસ પ્લેસમેન્ટ ઓફ બ્રેઇન એન્યુરિઝમ્સ, કેરોટિડ સ્ટેન્ડિંગ, ઇન્ટ્રાકેનિયલ સ્ટેન્ડિંગ, ડ્યુરલ એમ્બોલિઝેશન, બ્રેઇન એમ્બોલિઝેશન સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યા છે. સુરતમાં પ્રથમ આઈઆર સ્પેશિયાલિસ્ટ છે જેમણે સેલ્બી હોસ્પિટલમાં મગજની એન્યુરિઝમ માટે કોન્ટુર ડિવાઇસ પ્લેસમેન્ટ સફળતાપૂર્વક કર્યું છે. ડોક્ટર જેની ગાંધી સેલ્બી હોસ્પિટલ ખાતે મગજની એન્યુરિઝમ અને ડ્યુરલ એવીએફ અને બ્રેઇન એવીએફના એમ્બોલિઝેશનની સૌથી વધુ સફળ ફ્લો ડાયવર્ટ પ્રોસિઝર કરી રહી છે. આ સુપર સ્પેશિયાલિટીમાં શરીરની રક્તવાહિનીઓ મારફત ઇમેજ ગાઈડેડ પ્રોસિઝર કરવામાં આવે છે, જેમાં શરીરની રક્તવાહિનીઓ મારફત કોઈ પણ ઓપન સર્જરી વગર શરીરની સરળ તેમજ જટિલ વાસ્ક્યુલર સમસ્યાઓની સારવાર કરી શકીએ છીએ. બધી પ્રોસિઝર પિન હોલ દ્વારા ચામડી પર કોઈ પણ ચીરા વગર કરવામાં આવે છે તથા દર્દીને ખૂબ જ ઝડપથી રિકવરી આવે છે અને મોટાભાગના દર્દીઓને સામાન્ય રીતે 2-3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. ડોક્ટર વિરેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સુરત સેલ્બી હોસ્પિટલે જટિલ પ્રકારના તમામ ઓપરેશન માટે અમારી હોસ્પિટલ સુસજ્જ છે, જેનાથી તમામ દર્દીઓને સારવારનો લહાવો મળશે. શ્રી લલિત સસાલેના જણાવ્યા મુજબ દર્દીઓએ હવે મુંબઈ કે અમદાવાદ જેવા શહેરોમાં જવાની જરૂર નથી. અત્યાધુનિક જટિલ ઓપરેશન સેલ્બી હોસ્પિટલ સુરત ખાતે ઉપલબ્ધ છે. ડોક્ટર જેની ગાંધી, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ, સેલ્બી હોસ્પિટલ સુરત. આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું છે જાણકારી માટેની, શેની બાબતનું છે? ઇટ ઇઝ ફોર અવેરનેસ ઓફ ન્યુરો ઇન્ટરવેન્શન રેડિયોલોજી ઇન સુરત. તમે કેટલા વર્ષોથી અહીંયા છો સેલ્બી હોસ્પિટલ? હું છેલ્લા 2 વર્ષથી સેલ્બી હોસ્પિટલમાં કાર્યરત છું. કયા કયા પ્રકારના જટિલ ઓપરેશન તમે આજે અત્યાર સુધી કર્યા છે? અત્યાર સુધી સુરતમાં મેક્સિમમ નંબર ઓફ સિમ્પલ બ્રેઇન એન્યુરિઝમ ઓર કોમ્પ્લેક્સ બ્રેઇન એન્યુરિઝમના સક્સેસફુલ ટ્રીટમેન્ટ કરી છે. મેક્સિમમ નંબર ઓફ સક્સેસફુલ ફ્લો ડાયવર્ટર ઇન સુરત, મેક્સિમમ નંબર ઓફ મિની ફ્લો ડાયવર્ટર ઇન સુરત. One and I am the only one who has performed the contour device treatment for the brain aneurysm. ખાસ કરીને કાપા વગરના જે તમે હમણાં જે વાત કરી રહ્યા હતા એ કેવી રીતે શું છે દર્શકો જણાવો. આ લોહીની નળીના ઓપરેશન્સ છે. મગજની લોહીની નળીના પ્રોબ્લેમને ડીલ કરવાનું કામ કરું છું હું. તો આપણા પગના પોર્શનમાં એક લોહીની નળી હોય, તેમાં એક સોય મારફતે એન્ટર થઈએ, પછી મગજની લોહીની નળી સુધી કેથેટર અને વાયર્સ એ સોય મારફતે લઈને જઈએ ઇન અ ડિવાઇસ મશીન કોલ DSA, અને એ લોહીની નળીઓમાં કેથેટર અને વાયર્સ મારફતે આ લોહીની નળીના પ્રોબ્લેમ જેમ કે ફુગ્ગો હોય તો એને બંધ કરવાનું, કોઇલિંગ, ફ્લો ડાયવર્ટર, કન્ટુર ઓર વેબ પ્લેસમેન્ટ, સ્ટેન્ટ અસિસ્ટેડ કોઇલિંગ ટ્રીટમેન્ટ કરવામાં આવે. જો લોહીની નળીનો ગૂંચળો હોય જેને AVM કે AVF કહેવાય તો તેને બ્લોકેજનું એમ્બોલાઇઝેશન કામ, અને સ્ટ્રોકમાં જ્યારે મગજની લોહીની નળી બંધ થઈ ગઈ હોય તો તેને ખોલવાનું કામ મિકેનિકલ થ્રોમ્બેક્ટમી, ઓર જ્યારે લોહીની નળીની દિવાલ જાડી થઈ ગઈ હોય અને લોહીની નળી સાંકડી થઈ જાય તો તેને ખોલવાનું એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ. આ ઓપરેશન્સ ન્યુરો ઇન્ટરવેન્શનમાં કરવામાં આવે છે. કેટલા પર્સન્ટ સક્સેસ છે? 99% સક્સેસ રેટ છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.